कच्छ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાના કાળા કેર બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે આજે બે સપ્તાહથી પણ વધુ સમય થઈ જવા છતાં હજુ સુધી ખેડૂતોને સહાય કે કૃષિલક્ષી કોઈ પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નથી, ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસના અગ્રણી વી કે હુંબલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને હાલે સહાયની જરૂરિયાત છે, ખાસ કરીને બાગાયત પાકને કચ્છ જિલ્લામાં ખૂબ જ મોટું નુકસાન થયેલ છે, ત્યારે સરકારે તાત્કાલિક પેકેજ જાહેર કરીને ખેડૂતોને હૂંફ આપવી જોઈએ, ખાસ કરીને રાજ્ય સરકારના પરિપત્રમાં બાગાયતી વૃક્ષ દીઠ સહાયનું ધોરણ નક્કી થયેલ છે અને હાલે કચ્છના મોટાભાગના વિસ્તારમાં સર્વેની કામગીરી પણ થઈ ગયેલ છે, ત્યારે તાત્કાલિક ખેડૂતોને સહાય મળે તે માટે તેમણે માંગણી કરી હતી. વી કે હુંબલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. જ્યારે જ્યારે કોઈ પણ કુદરતી આફત આવે ત્યારે સરકાર એના માટેનું પેકેજ જાહેર કરતા હોય છે. આપણે સૌએ જોયું કચ્છ જિલ્લામાં પશુ માટેનું પેકેજ જાહેર કર્યું સરકારે, મકાન માટેનું પર કેક કર્યું ઓછું કે વધુ, પરંતુ ખેતીને જે નુકસાન થયું છે કચ્છમાં અને ખાસ કરીને વધારે વધારે બાગાયત ખેતી નુકસાન થયું આપણે સૌએ જોયું. મીડિયામાં પણ અવારનવાર સમાચારો આવ્યા, એમના જ મંત્રીઓ પણ જુદી જુદી જગ્યાએ જઈને નિરીક્ષણ કરેલ છે, ત્યારે માત્ર આશ્વાસન આપેલું છે કે અમે સરકારમાં રજૂઆત કરશું. આટલા દિવસ થઈ ગયા આ વાવાઝોડાને, આટલા લાંબા સમય પછી પણ આજ દિવસ સુધી ખેતી માટેનું કોઈ સરકારે પેકેજ જાહેર કરેલું નથી. માત્ર ને માત્ર ખેડૂતોને મધલાર આપવાની વાત કરે છે ને ખેડૂતોને લટકાવી રાખવાની વાત કરે છે કે જેનાથી થોડુંક સમય નીકળી જાય એટલે ખેડૂતોમાં આક્રોશ ના આવે. જો એની નીતિ ચોક્કસ હોત તો ક્યારનું ખેડૂતો માટેનું જે નુકસાન થયું છે ખેતીને એમના માટેનું પેકેજ જાહેર કરી નાખ્યું હોત. આપણે સૌએ જોયું કોંગ્રેસના પ્રદેશના આગેવાનોએ પણ સરકાર સુધી રજૂઆતો કરી છે, કલેક્ટરને પણ મળ્યા છે કે બાગાયત ખેતીનો જે સરકારનો જ પરિપત્ર છે 12/1/2021 જેમાં ગાઈડલાઈન નક્કી કરેલી છે કે કેટલી ઉંમરનું ઝાડ હોય તો એને શું નુકસાની આપવી, ત્યારે ખરેખર મોટામાં મોટી નુકસાની જો કચ્છમાં વાવાઝોડાને લઈને થઈ હોય તો એ ખેડૂતોને થઈ છે. ખૂબ ભયંકર નુકસાન બાગાયત ખેતીમાં થયું છે. એનાથી વધારે આજ દિવસ સુધી હજી લાઇટ પણ શરૂ નથી થઈ, જેને કારણે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સરકારને આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જે 2021 પરિપત્ર છે સરકારનો એના મુજબ આંબાનું ઝાડ હોય, કારણ કે આજે આપણે સૌએ જોયું કે પાક તૈયાર હતો, ખાલી વૃક્ષનું નુકસાન નથી થયું. ખેડૂતોનું તો આખા વર્ષની મહેનત, જે ખેડૂતો એક આશા રાખી બેઠો હોય, તૈયાર કેરી થઈ ગઈ હતી, પાક ફળ લાગી ગયા હતા અને એ ફળ લઈ ન શક્યા, કારણ કે વાવાઝોડાએ આખું ખેદાન મેદાન કરી નાખ્યું. તમામ એના જે ફળ પાકેલા હતા કે કાચા હતા વાવાઝોડાને કારણે નીચે આવી ગયા, એટલે તૈયાર પાક પણ ગયો અને એના વૃક્ષો પણ ગયા. ત્યારે સરકારે જ એક પોલિસી નક્કી કરેલી છે કે સરકારે જે ખેડૂતોને વળતર આપવાની વાત છે 12/1/2021 પરિપત્ર છે કે 7 વર્ષથી ઉપરનું જો આંબાનું ઝાડ હોય તો એમને એક ઝાડ દીઠ 40,800 રૂપિયા આપવાના છે, ચીકુ હોય તો એમને 38,400 રૂપિયા આપવાના છે, નારિયેરી હોય તો એમને 15,000 રૂપિયા આપવાના છે, ટીસ્યુ હોય ખારેક તો એમને 12,200 રૂપિયા આપવાના છે, દાડમ હોય તો 4,000 રૂપિયા છે, જામફરના 20,000 રૂપિયા છે, એવી જ રીતે કેળ અને પપૈયા માટેના પણ કિંમત નક્કી થયેલી છે. ત્યારે સરકાર કોની રાહ જોઈ રહી છે? ખરેખર તો ખેડૂતોને જે નુકસાન થયું છે એના પ્રમાણમાં કેટલા ઝાડ છે એની ગણતરી પણ થઈ ગઈ છે, એનું સર્વે પણ થઈ ગયું છે, સર્વે રિપોર્ટ પણ સરકાર સુધી પહોંચી ગયો છે. ત્યારે રાહ કોની જોઈ રહ્યા છે? સરકારે ખેડૂતોને બેઠા કરવા હશે તો તાત્કાલિક એને નુકસાનીના પ્રમાણમાં એને વળતર આપવું જોઈએ. આ રજૂઆત કોંગ્રેસની છે, અમારી છે. તાત્કાલિક ખેડૂતોનું પેકેજ જાહેર કરે અને માત્ર ચીલા ચાલુ નહીં કે જે એક હેક્ટરે નક્કી કરેલું છે એવી રીતે જાહેરાત કરી દો,
એને કારણે અત્યારે સરકાર વિલંબ કરી રહી છે પેકેજ જાહેર કરવામાં, કે ખેડૂતોમાં બહુ આક્રોશ ના આવે, થોડો ટાઈમ નીકળી જાય, સમય નીકળી જાય, પરંતુ ખરેખર ખેડૂતોને અન્યાય ન થાય. એક તરફ તમે ખેડૂતોને આવક બમણી કરવાની વાત કરો છો, ખેડૂતોને ખૂબ મદદ કરી રહ્યા છો એવા દાવાઓ કરી રહ્યા છો, ત્યારે આ ભાજપની સરકારને કહેવા માગીએ છીએ કે ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પૂરતું સહાય અપાય. એવી જ રીતે એક બીજી વાત પર આપના ધ્યાને મૂકવા માગું છું કે આ વાવાઝોડાને કારણે મોટામાં મોટું નુકસાન ટાવરમાં વીજ લાઇનોમાં થયું. એમાં ઘણી જગ્યાએ ટાવર પડી ગયા છે, 220 કેવીના હોય, 400 કેવીના હોય કે 66 કેવીના હોય, ત્યારે એમાં પણ સરકારનો પરિપત્ર નક્કી થયેલો જ છે કે 3/12/2021 જેમાં એક પોલિસી નક્કી કરેલી સરકાર. કારણ કે જ્યારે આ લાઇન ઊભી કરવામાં આવે ત્યારે ખેડૂતોની જમીન સપાટ જ નથી કરતા, પરંતુ જમીનમાં જે નુકસાન થાય, પાકને નુકસાન થાય, એની સામે એમને વળતર આપવાનું છે. તો 66 કેવી હોય તો તમારે કેટલા મીટર એનો બોરો એરિયા ગણવાનો છે, પહોળાઈ ગણવાની છે વાયરની, 220ની અલગ છે, 400ની અલગ છે, અને ટાવર આવે એમાં 85% જે જમીન જાય એનું 85% જમીનને નુકસાનીનું વળતર આપે છે. વાયર જ્યાં ખેંચાય ત્યાં એનો એરિયા ગણી અને 15% પ્રમાણેનું વળતર ચૂકવવાનું થાય છે, જ્યારે અત્યારે આ ગેટકોના અધિકારીઓ એનું અર્થઘટન જુદું કરે છે. એ તો એવું કહે છે કે આ વાવાઝોડાને કારણે જે નુકસાન થયું માત્ર અમે પાકનું નુકસાન આપીએ, પરંતુ જ્યારે પહેલી લાઇન ઊભી થઈ ત્યારે પણ માત્ર તમે જમીનને જે નુકસાન થયું એનું જ વળતર આપ્યું છે, તમે જમીન સપાટ જ નથી કરી લીધી. તો અમારી માગણી છે કે સરકારનો જે પરિપત્ર છે કે હાલની ટ્રાન્સમિશન લાઇનની જાળવણી, હાલની લાઇન જે હોય એની જાળવણી કરવાની હોય તો પણ આ તમારો પરિપત્ર લાગુ પડે છે. એ પરિપત્રને ધ્યાનમાં રાખી જે ખેડૂતોને મરવાપાત્ર વળતર છે, ખેડૂતોને અન્યાય ન કરો. ખેડૂતો અત્યારે ચોમાસાની સિઝન છે, એ અત્યારે તમારી લાઇન ઊભી ન થાય ત્યાં સુધી અંદર વાવેતર પણ નહીં કરી શકે, ઊભેલા પાકને પણ નુકસાન છે. તો જેટલું વાયરના ખેંચવામાં નુકસાન થાય, એને ટાવર ઊભો કરવામાં નુકસાન થાય, એનું પૂરેપૂરું વળતર જે સરકારના પરિપત્ર છે એ મુજબ કે તમારે ટાવર હોય તો 15%, વાયર હોય તો એના 85%, વાયરના એરિયામાં આવતા હોય એના 85%, અને એમાં જે પાક વૃક્ષ કે બાંધકામ હોય ક્યાંય એને નુકસાન થાય તો એનું પણ વળતર તમે આપવા બંધાયેલા છો. પણ વાવાઝોડાના નામે ખેડૂતોને ડરાવે છે, ખેડૂતોને ધમકાવે છે, ક્યાંક પોલીસ બંદોબસ્ત લઈને બરજબરી પણ કરવામાં આવી રહી છે. આ બાબતે અમે ગેટકોના અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું કે આ તમારો જ આપણે પરિપત્ર છે, આ પરિપત્રનું પાલન થાય એની અમારી માંગણી છે. તો અમે આ સરકારને કહેવા માગીએ છીએ કે સાહેબ, હંમેશા વાતો આપણે ભાજપની સરકાર એવી કરે કે કચ્છ પ્રત્યે અપાર પ્રેમ છે, મોદી સાહેબને પ્રેમ છે, ભાજપની સરકારને પ્રેમ છે. તો જો ખરેખર પ્રેમ હોય તો જે વાસ્તવિકમાં ખેડૂતોને નુકસાન થયું છે એને સહાય પૂરી મળવી જોઈએ. અને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, આજે એના ખેતરમાં ઘણા વૃક્ષો પડેલા છે, ઘણા કેર એમને ખેતરમાં આજે કાઢવાની પણ એટલી મજૂરી થશે એને, તો બહુ મોટું નુકસાન છે. કે આપણે એની વર્ષોની મહેનત હતી પાણીમાં અત્યારે તણાઈ ગઈ છે એમ કહી તો કંઈ ખોટું નથી. તો આપના માધ્યમથી અમારી સરકાર સુધી આ વાત પહોંચે અને ખેડૂતોને વહેલામાં વહેલી સહાય આ સરકાર ચૂકવે એવી અમારી માગણી છે.